નમસ્કાર, ધી ડિબેટ શો સાથે હું છું દેવાંશી. આખા અઠવાડિયામાં અને જ્યારે ચોમાસું આવે ત્યારે સૌથી વધારે ચર્ચામાં એ વિષય રહેતો હોય છે કે એક વરસાદમાં કેવી રીતે રસ્તા તૂટી જાય. વરસાદ વગર આપણે ત્યાં ઓવરબ્રિજ પર કેવી રીતે પાણી ભરાય અને ઓવરબ્રિજ કેવી રીતે સ્વિમિંગ પુલમાં ફેરવાઈ જાય, એનાથી એ વિશેષ ચોમાસું કે બીજી કોઈ સિઝન સાથે જેને લેવા દેવા નથી, જે હંમેશા બારે માસ કોઈને કોઈ પ્રશ્ન સામે આવે છે, એ છે ક્યારેક પુલનું તૂટી જવું, ક્યારેક યોજનાઓમાં કરપ્શન થઈ જવું. અને એટલે જ આ બધા વિષયને થોડો વિસ્તારથી સમજવો છે. સત્તા પક્ષ અને વિપક્ષે બંનેના સ્ટેન્ડ સમજવા છે. ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષભાઈ આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસમાંથી નિશાંત રાવલ આપણી સાથે છે. અને શૈલેષભાઈ, સૌથી પહેલા ભ્રષ્ટાચાર નામે શબ્દનું ગુજરાતમાં અસ્તિત્વ છે? જો ભ્રષ્ટાચાર થવો એ માનો કે એ સતત મને ઉત્પન્ન થતું હોય છે. એક વખત ભ્રષ્ટાચારને પાછો નાબૂદ કરો એટલે કોઈક ને કોઈક ક્યાંક ને ક્યાંક રીસથી કોઈક ને કોઈક ખોટું કરવાની ટેવ વાળા જે લોકો છે એને આપણે તો જેને ઝીરો ટોલરન્સ કહીએ છીએ, એમ ભ્રષ્ટાચારમાં પણ ખૂબ ઓછામાં ઓછો ભ્રષ્ટાચાર ગુજરાતમાં થાય એ દિશામાં આપણે ચાલીએ છીએ. ને જ્યારથી નરેન્દ્રભાઈ મોદી આવ્યા છે ત્યાં એ પછી જે કઈ ભ્રષ્ટાચાર હતા ને ભ્રષ્ટાચાર માટે તો કોંગ્રેસ સરકાર ગઈ હતી. એ કનીમોજી હોય, ડી રાજા હોય, કે એ કદાચ કોમનવેલ્થ ગોટાળો હોય, કે એ રેલવે ભરતી કૌભાંડ હોય, કે એ પછી હસન અલી હવાલા કૌભાંડ હોય, કે એ નેશનલ હેરાલ્ડ કૌભાંડ હોય, કે એમ હરિયાણામાં રોબર્ટ વાડ્રા કૌભાંડ, આ કૌભાંડોના કારણે તો ગઈ છે. એટલે ભ્રષ્ટાચારને કાઢવો એ અમારી પ્રથમ પ્રાયોરિટી છે. એટલે જેટલો ભ્રષ્ટાચાર જેમ બને એમ ઝીરો થાય એ દિશામાં ચાલનારી કોઈ સરકાર હોય તો એ ડબલ એન્જિન ની સરકાર નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર. મારો પ્રશ્ન તમે સમજ્યા નહીં. મારો પ્રશ્ન એ હતો કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર છે કે નહીં? જો ઘણી બાબતો આવેલી છે એમાં હું સ્વીકાર એક જવાબદાર પ્રવક્તા તરીકે સ્વીકારું છું કે ઘણી જગ્યાએ માનો કે રોડના કામો હોય, બિલ્ડિંગના કામો હોય, અથવા તો કોર્પોરેશનના કામો હોય, ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક અધિકારીઓ દ્વારા અથવા તો કોન્ટ્રાક્ટર દ્વારા ક્યાંક 5 પૈસા વધારે કમાવાના પેલા ઇન્ટેન્સ સાથે થતું હોય, પરંતુ એમાં પણ ઓછામાં ઓછું થાય એટલા માટે ઓનલાઈન પદ્ધતિથી પણ આપણે કર્યું છે, OMR પદ્ધતિથી, એટલે કે ભાઈ ઓપરેશન જે રિપેરિંગ છે એ પણ 5 વર્ષનું આપી દેવામાં આવે. અને જે પ્રકારે પેલા ટેન્ડરોમાં પણ રિંગ થતી હતી અને થોડાક નબળા કામો થતા હતા એ પણ કાઢી, અને અત્યારે જે એન પ્રોક્યુર અને જે જેમ છે એમાં ટેન્ડરો થવા મળ્યા, અને ઓનલાઈન પદ્ધતિથી રનિંગ અને ઓનલાઈન પદ્ધતિથી ઓક્શન કરી અને જે રીતના કામો આપીએ છીએ એટલે ભ્રષ્ટાચાર ઓછામાં ઓછો થાય એ દિશામાં ચાલીએ. અને તમે કહ્યું કે પહેલા ટેન્ડરોમાં બહુ પ્રશ્ન થતા હતા, એટલે કોના સમયમાં? નરેન્દ્રભાઈ મોદીના સમયમાં? ના, નરેન્દ્રભાઈ આવ્યા પછી તો કોઈ પ્રશ્ન જ નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કેશુભાઈ પટેલની સરકાર હોય કે નરેન્દ્રભાઈની સરકાર હોય, કેશુભાઈ પટેલના જે સમય આવ્યો એ પછી થોડું ઘણું સારું થયું, એના પછી નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રકારના કામો કર્યા અને ઓનલાઈન અને જે મામા માસીના દીકરાઓ કામ કરતા હતા એ બંધ કરી અને અત્યારે આપણને જે પારદર્શક વહીવટ આપ્યો છે નરેન્દ્રભાઈ મોદીના શાસન પછી આવ્યો. ઠીક છે, ઓકે. મારો સવાલ નિશાંતભાઈ એ સેમ પ્રશ્ન છે કે તમે ગુજરાત અને ભ્રષ્ટાચારને કઈ રીતે જોઈ રહ્યા છો? સૌપ્રથમ તો હું દેવાંશી ખૂબ જ સ્પષ્ટ કહેવા માંગુ છું કે જેવી રીતે આપણે કર્ણાટકમાં 40% કમિશનની સરકાર જોઈ અને સરકારને ઘેર ભેગા થવું પડ્યું અને મેજોરિટીમાં કોંગ્રેસે સરકાર બનાવી, એવી રીતે જ્યારે 156ની બહુમતી આ ગુજરાત સરકારને મળી છે એના પછી હવે કર્ણાટકથી પણ આગળ ગુજરાતની સરકાર હવે 50% કમિશન વાળી સરકાર બની ગઈ છે. ગુજરાતના કોઈ પણ ખાતામાં તમે જાઓ, ગુજરાતની કોઈ પણ કચેરીમાં તમે જાઓ, તમારે કોઈ પણ કામ જનતાના નાનામાં નાના રાશન કાર્ડથી લઈને તમારે કોઈ ટેન્ડરની પ્રક્રિયા, તમામ પ્રક્રિયામાં 50% કમિશનની સરકાર. આ અમે નથી કહેતા, આ છોટા ઉદેપુરના મેમ્બર ઓફ પાર્લામેન્ટ સાંસદ મેડમે આ સ્પષ્ટપણે હમણાં જ અમુક દિવસો પહેલા સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતમાં છોટા ઉદેપુરની કલેક્ટર કચેરીમાં પૈસા આપ્યા વગર કોઈ કામ નથી થતા. સાથે સાથે જ્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા અને અત્યારે પૂર્વ મુખ્યમંત્રી છે, વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટ શબ્દોમાં કીધેલું કે ગુજરાતનું મહેસૂલ ખાતું એ સૌથી ભ્રષ્ટ ખાતું છે. આ એક્ઝામ્પલ અને આ લાઈવ એક્ઝામ્પલ હું તમને આપી રહ્યો છું ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ આપેલા આંકડા. સાથે સાથે તમે જુઓ કે આજે રોડ, રસ્તા અને વાહન વ્યવહારનો જે વિભાગ છે દેવાંશી, એ ગુજરાતનું ભ્રષ્ટાચારનું એક નવો એપી સેન્ટર બની ગયો છે. જે રીતે વિજયભાઈ રૂપાણીની સરકારમાં મહેસૂલ
ખાતું એક એપિસેન્ટર હતું, એવી રીતે આજકાલ રોડ અને વાહન વ્યવહાર ખાતું. કેમ કે આજે મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, મારા ને તમારા જેવા લોકો જ્યારે કામ ધંધો વ્યાપાર કરવા માટે પોતાના ઘરેથી બહાર નીકળે છે ત્યારે એમને એમને ત્રણ અલગ અલગ સ્ટેજ ઉપર પોતાનો જીવ ગુમાવવાની બીક લાગતી હોય છે. થોડાક જયારે પોતાના ટુ વ્હીલર લઈને આગળ જાય તો એવું લાગે કે ભાઈ કોઈ ભૂવો પડી ગયો હશે, કોઈ ખાડો પડી ગયો હશે, કોઈ ગટર ખુલ્લી હશે, એમનું વાહન ખપકાઈ ના જાય, એમની મોત ના થાય. જો ત્યાંથી બચીને પણ જો થોડા આગળ જાય છે તો રખડતા ઢોરના કારણે એમને વાગી ના જાય ને એમની મોત ના થાય. જો ત્યાંથી પણ કદાચ બચીને આગળ જાય છે તો કોઈ એવા બ્રિજની નીચેથી પસાર ના થાય કે બ્રિજની ઉપરની પોપડી કે બ્રિજની ઉપરનો ઈંટ કે કન્સ્ટ્રક્શનનું કોઈ પાર્ટ એમના માથા ઉપર પડે, એમની મોત ના થાય. તમે જો કે આવા ત્રણ લેવલના સિક્યોરિટી ક્રોસ કરીને જ્યારે ગુજરાતની ગરીબ અને મધ્યમ વર્ગ કામધંધો વ્યાપાર કરીને ઘરે પાછી આવતી હોય છે ત્યારે આ ભ્રષ્ટાચારની સાથે સાથે જે વેરો ભરે છે વેરાનું એ લોકોને વળતર નથી મળતું. આજે ગુજરાતના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તમને એક્ઝામ્પલ આપી દઉં, જો તમે મને એક મિનિટ આપશો તો. તમને યાદ હશે કે બિહારમાં ભાગલપુરમાં જે 1,770 કરોડના ખર્ચે જે બ્રિજ બન્યો હતો, જેની શરૂઆત 2014માં આજ ભારતીય જનતા પાર્ટી અને જેડીયુની સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો, તેમાં તેના જે મંત્રીઓ હતા જે ભારતીય જનતા પાર્ટીના કોટામાંથી હતા, એટલો સખત ભ્રષ્ટાચાર કર્યો કે બ્રિજ તૂટી ગયો. પણ એની ઉપર જઈને આ બ્રિજ જે કંપની દ્વારા તૂટ્યો, આ જે એસપી સિંગલા જે હરિયાણાની કંપની છે એ જ કંપનીને દ્વારકાનો સિગ્નેચર બ્રિજ બનાવવાનો ગુજરાત સરકાર કોન્ટ્રાક્ટ આપી દે છે, કેન્દ્ર સરકાર કોન્ટ્રાક્ટ આપે છે, સાથે સાથે વડોદરાનો ડભોઈ અને સિનોરનો જે બ્રિજ છે એ બ્રિજ બનાવવાનો પણ કોન્ટ્રાક્ટ આ એસપી સિંગલા નામની જે ગ્રુપ છે એ કંપનીને આપવામાં આવે છે. તમે જો કે શરમજનક ઘટના, એક રાજ્યમાં ભ્રષ્ટાચાર થાય છે, બ્રિજ તૂટે છે, અને બીજા રાજ્યમાં એ જ ભારતીય જનતા પાર્ટી એ જ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપે છે. તમે જો કે આજે વડોદરા શહેરમાં, હું વડોદરાથી આવું છું, તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. વડોદરા શહેરમાં વડોદરાના રાજમાતાએ હમણાં થોડાક દિવસો પહેલા એક જાહેર કાર્યક્રમમાં એટલી દુઃખભરી વાત કરી હતી કે વડોદરા શહેર સંસ્કારી નગરી કહેવાય છે. વડોદરા શહેરમાં તમામ સર્કલ, તમામ ચાર રસ્તા ઉપર સ્કલ્પચર, કેવા કેવા તો સ્કલ્પચર આ લોકોએ મૂકી નાખ્યા, વડોદરા શહેરની ખૂબસૂરત આખી બગાડી નાખી. આ અમે નથી કીધું, આ વડોદરા શહેરના રાજમાતાએ કીધું. અને એના પછી ભારતીય જનતા પાર્ટી શાસિત કોર્પોરેશનને હંગામી ધોરણે પ્રેસ કોન્ફરન્સ બીજા દિવસે કરવી પડી. આવી તમામ જગ્યા પર અમદાવાદના તો હું પિક્ચર જોઈને રોજે રોજ તમે જે રિપોર્ટિંગ બતાવો છો એ જોઈને તો આંખમાંથી આંસુ આવી જાય છે કે આ લોકો એક સામાન્ય રોડ સરખો નથી ગુજરાતની જનતાને આપી શકતા. અને 156ની બહુમતી વાળી સરકાર જ્યારે બની ગઈ હોય, મને તો એ જ નથી સમજાતું, સાયન્સ સ્ટુડન્ટ છું દેવાંશી, કે વરસાદ ઈંચમાં પડે છે પરંતુ તમામ મહાનગરોમાં ફૂટમાં પાણી કેમ ભરાય છે? એવી તો કેવી ગટર વ્યવસ્થા, એવી તો કેવી પાણી નિકાલની વ્યવસ્થા, એવી તો કેવી રોડની વ્યવસ્થા કે પાણી ફૂટમાં ભરાય છે. મારો એક ખાલી નાનો સવાલ, તમે કહો કે રાશનમાં બધી જગ્યાએ 50-50% કમિશન છે, એટલે ક્યાં લેવાય છે 50% કમિશન? સરકારી બાબુઓ લે છે, એ લોકો દ્વારા નિમેલા એજન્ટો લે છે, આરટીઓ થી લઈને આધાર કાર્ડ સુધી. સીધો પ્રશ્ન છે કે તમે કહ્યું કે રાશન ની દુકાન થી લઈને ઘણી બધી જગ્યાએ 50% કમિશન લેવામાં આવે છે. રાશન કાર્ડ સસ્તા અનાજ ની દુકાન, બિલકુલ કહું છું, સસ્તા અનાજ ની દુકાનો જે છે ગુજરાતમાં એના ખૂબ જ મોટા મોટા કૌભાંડો આપણે બતાવેલા છે. સસ્તા અનાજ ની દુકાન, હું જ કહું છું કે જે રીતે એ લોકો સસ્તા અનાજ ની દુકાન વાળા જે રાશન, સરકારી રાશન ગરીબોને આપવાની જગ્યા ઉપર રાતોરાત સગે વગે કરી દેતા હોય છે, એમાં પણ 50% કમિશન લેતા હોય છે બધી જ વસ્તુમાં. તમે જો કે અમારા અમિત ચાવડા સાહેબે રાશન સગે વગે કરવામાં અમદાવાદના બે બ્રિજ, રાજકોટનો એક પુલ, વડોદરામાં બહુ જ લાંબો અટલ બ્રિજ જેના પોપડા તૂટ્યા, થોડા જ સમય પહેલા એનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વલસાડમાં એક બ્રિજ તૂટી ગયો, એ સિવાય બાકીના જે નાના નાના કોઝવે હોય કે બાકીના જોડતા રસ્તાઓ છે એ તો વર્ષમાં 2 વાર તૂટતા હોય છે. સુરેન્દ્રનગરમાં એક અંડરપાસમાં ગઈકાલે જ પાણી ભરાયું તો 108 ન પહોંચી શકી. તો એક 60 વર્ષના દાદી જેમને જરૂર હતી એમ્બ્યુલન્સની, એ સમયસર ન પહોંચી શકતા એમનું મૃત્યુ થયું. બનાસકાંઠામાં એ પ્રકારની ઘટનાઓ સામે આવે, બહુ જ લાંબી યાદી છે અને આ યાદી બહુ ઝડપથી વધી રહી છે. તો આને આપણે મિનિમમ ભ્રષ્ટાચાર કહીશું? હું દેવાંશીજી આપની વાત સાથે સંપૂર્ણ સહમત છું. જે પ્રકારના બ્રિજ ક્રેક થયા છે, બ્રિજની જે ક્વોલિટી હતી એ ક્યાંક નબળી હતી એ પણ આપણે જોયું છે.
પરંતુ એ જે બ્રિજની વાત આપ કહો છો, એ બ્રિજ તમામનું ફરીથી પાછું નિરીક્ષણ કરી અને અમારા અધિકારીઓ છે, કદાચ કોર્પોરેશનના હોય કે સ્ટેટના હોય કે કેન્દ્રના હોય, એ તમામે એજન્સીઓ ઉપર પગલાં પણ લીધા છે, એ એજન્સીઓને બ્લેકલિસ્ટ પણ કરી છે. અને આ જે જન સુખાકારીની જે યોજનાઓ છે, માનો કે બ્રિજ છે, રોડ છે, એને પણ અમે પ્રાથમિકતા આપીએ છીએ. ખાસ કરીને 27,000 જેટલા 27,000 કિલોમીટર જેટલા માત્ર અમદાવાદમાં જ રોડ છે, એટલે એ રોડ જે છે અને 64 જગ્યા એવી આપણે નક્કી કરી છે 64 જગ્યા કે જ્યાં પાણીનો ભરાવો વધારે થાય છે, નીચાણ વાળા રસ્તાઓ છે, એના કારણે ક્યાંક ને ક્યાંક ભૂવા પડતા હોય છે. હવે ડામરના રોડ છે દેવાંશીજી, અત્યારે ડામર અને પાણીને ભળતું નથી. એક જ મિનિટ, ભૂવા કેમ પડતા હોય છે શૈલેષભાઈ? ભૂવા એટલે પડતા હોય છે કે જે રોડ છે એ ડામરના રોડ છે અને ક્યાંક નીચાણ વાળો ભાગ હોય ત્યાં પાણી ભરાય છે, એટલે નીચાણ વાળો અને એક એક સાથે વરસાદ જયારે આવી જતો હોય, એક સાથે વરસાદ આવી જાય અને નીચાણ વાળો ભાગ હોય અને પાછો ડામર અને પાણીને ભળતું ના હોય, એના કારણે ક્યાંક ક્યાંક રોડ તૂટી જાય છે. સીસી રોડ બનાવવાની વાત આપણે કરીએ તો સીસી રોડ પણ એટલો બધો વરસાદ અને પુષ્કળ વરસાદના કારણે એ પણ તૂટે છે, એટલે ક્યાંક ને ક્યાંક શૈલેષભાઈ શું સંશોધન છે? નીચાણ વાળો ભાગ હોય ત્યાં પણ પાણી નો ભરાવો થાય તો ભૂવા પડી શકે છે, અને ડામર અને પાણીને ભરતું ન હોય. જયારે પ્રી મોન્સૂન ની કામગીરી કોર્પોરેશન દ્વારા થાય જ છે, પણ એમ છતાં પણ ક્યાંક ને ક્યાંક જે માનો કે ભૂવા પડે છે, એ ભૂવાને રિપેરિંગ કરવાનું પણ તરત જ કહેવામાં આવે છે. ને હવે તો જે એજન્સીઓને મેં કીધું ને, કામ અપાય છે, ત્રણ પ્રકાર અપાય છે કે એક તો ખાલી ટેન્ડર અપાય, બીજું 5 વર્ષનું ઓપરેશન અને મેન્ટેનન્સ પણ આપી દેવાય છે. એટલે 5 વર્ષે માનો કે રોડ નું જે ભૂવા પડે કે કોઈ પણ થાય તો એ એજન્સીની જવાબદારી હોય છે, એટલે રિપેરિંગની, અને ત્રીજું માત્ર ને માત્ર મેન્ટેનન્સ નો પણ કામ આપવામાં આવે છે. શૈલેષભાઈ, હું રોડના ખાડાની વાત નથી કરતી, અમદાવાદની ભૂવાની અલગ પ્રકારની સમસ્યા છે. ગટર લાઇનમાં ઠેકાણા નથી, પાઇપ તૂટે છે, ફોર્સથી પાણી નીકળે છે, નીચેની જમીન હટી જાય છે, ઉપરનું લેયર રહે છે, ગાડી જાય એટલે ભૂવો પડી જાય છે, આવી રીતે ભૂવા પડે છે. ડામરને ને નીચાણવાળા પાણીને ને કેના વિસ્તારને ભૂવા સાથે કોઈ જ લેવા દેવા નથી, એટલે ખોટા રિસર્ચ આપણે નથી કહેવા. મારો પ્રશ્ન એ છે કે મેં તમને બહુ લાંબી યાદી આપી, એની અંદર ભ્રષ્ટાચાર ક્યાં ઓછો થયો? વધારે માં વધારે થવા મળી અને આટલા બધા કિલોમીટર સુધીનો રોડ માત્ર અમદાવાદ કોર્પોરેશનમાં જ હોય તો માનો કે આ જે ભૂવા પડવાની કામ વાત છે એ માત્ર એક ટકો રોડ છે, એમાં ક્યાંક ને ક્યાંક ભૂવા પડે છે. શૈલેષભાઈ, 30 વર્ષથી તમારી સરકાર છે, હું પ્રશ્ન ખાલી અમદાવાદનો કરી જ નથી રહી, મેં પ્રશ્ન તમને વલસાડથી બનાસકાંઠા સુધીનો કર્યો છે. મેં પણ એ જ કહું છું ને કે જે આ ભૂવા પડવા, આપ જે ગટરની વાત કરો છો એ રીતે પણ ભૂવા પડતા હોય છે, પણ ઓછામાં ઓછો ભ્રષ્ટાચાર થાય અને ઓછામાં ઓછા રોડ તૂટે, એટલે હવે તો ટેકનોલોજીથી જે નવી ટેકનોલોજી આવી છે એનાથી પણ હવે રોડના ટેન્ડરો અને એ બધું અપાઈ રહ્યું છે, એ પણ આપણે જોઈએ છીએ. અને રહી વાત જે ભૂવા પડે છે અને એના કારણે લોકોને હાલાકી પડે છે, એની તો પ્રી મોન્સૂન ની કામગીરી તો થતી જ હોય છે, અને પ્રી મોન્સૂન માં પણ વધારેમાં વધારે સારી કામગીરી થાય અને ગમે તેટલો વરસાદ આવે, એક સાથે વરસાદ આવે અને પાણી ભરાય. પ્રી મોન્સૂન માં એક્ઝેક્ટલી શું કામ થાય છે? પ્રી મોન્સૂન માં જે કામગીરી, માનો કે વરસાદ આવે અને એના કારણે જે લોકોને હાલાકી પડે છે, નીચાણવાળા ભાગ હોય અથવા તો ભૂવા પડવાની શક્યતાઓ હોય અથવા તો ડામરના જે રોડ છે એને ક્યાંય તૂટવાની સંભાવના હોય અથવા તો પ્રી મોન્સૂન વરસાદ પહેલા થતી તમામ કામગીરી એ પ્રી મોન્સૂન માં આવી શકે છે. આપણે મેં શું કામગીરી છે શૈલેષભાઈ, મારો પ્રશ્ન એ છે આની અંદર, બીજું કે મારો આખો વિષય ઠીક છે, હું આખા મૂળ વિષય પર આવી જાઉં છું. એકચ્યુઅલી પ્રી મોન્સૂન ની કામગીરી કે ભૂવા એ મારો વિષય આપણે આજે લીધો જ નથી ચર્ચામાં, કરીશું એના પર પણ ચર્ચા. પ્રી મોન્સૂન માં મોટાભાગે ગટરો સાફ કરવું એ મેઇન કામ આવી જાય છે લોકોનું, જેથી બહુ બધું વરસાદ આવે, પાણી આવે તો એ ગટર સાફ કરવી એ પણ આવે છે. હા, એટલે એ મોટાભાગે એના પર એટલે ફોકસ હોય છે, એટલે ક્યાંક. અને બીજું કે રસ્તા કેવો છે, અમદાવાદમાં 3 વાર બનાવે છે કોર્પોરેશન ને, 3 વાર તૂટી જાય છે વરસમાં, એટલે એક, અને જ્યાં નથી બનતા ત્યાં બિલકુલ નથી બનતા. અમુક વાર એક બ્રિજ છે કાં તો વરસમાં તૈયાર થઈ જાય અને એક બ્રિજ છે 7 વર્ષથી ના તૈયાર થાય. અમદાવાદ પૂર્વમાં જે બ્રિજ તૂટ્યો, હવે આપણા વિષય પર આવીને હું વાત કરું તો એમાં એને ચોમાસુ, વરસાદ, એને કશા સાથે લેવા દેવા નથી, પણ એ બ્રિજ બનીને તૈયાર થાય છે, બનતો હતો ત્યારથી વારંવાર કહેવામાં આવ્યો અને 10 વાર રિપોર્ટ આવ્યા,
કે આ બ્રિજ સારી ગુણવત્તાનો નથી અને છતાંય એને ચાલુ કરવા કરી દેવામાં આવ્યો. સૌથી લાંબો વડોદરામાં અટલ બ્રિજ બન્યો, એ બ્રિજમાં પોપડા ખરવા માંડ્યા. હવે મુખ્યમંત્રી જેનું હમણાં જ લોકાર્પણ કરીને આવ્યા છે, રાજકોટનો પુલ તમને ખબર હશે કે હજુ મુખ્યમંત્રી લોકાર્પણ કરીને આવ્યા, બીજા ત્રીજા દિવસે પોપડા ખરવાની શરૂઆત થઈ. વડોદરામાં એક પુલ એ રીતે તૂટી ગયો. આપણો મોરબીનો પુલ તો સૌથી મોટું ઉદાહરણ છે કે કેવી રીતે એક કંપનીનો મેનેજર બહારની કંપની સાથે રિપેરિંગ કરાવે છે એવું માનીને એના માલિકને અને જનતાને બધાને છેતરી ગયો. બધાનું મૃત્યુ થાય એના પછી સવાલોના કોઈ મતલબ નથી હોતા, અને એટલા જ માટે આપણે અગમચેતીમાં પગલાં કેમ ન લઈ શકીએ? સરકાર અને એની વ્યવસ્થાનો ડર કેમ નથી કોન્ટ્રાક્ટરોને? મોરબીની બ્રિજની વાત આપ કરો છો બેનજી, તો મોરબીના બ્રિજમાં જે દોષિતો છે નાનાથી લઈ અને મોટા મગરમચ્છ સુધી બધા જ જે જેલના સળિયાની પાછળ છે, એમાં ખુદ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને તમામ અધિકારીઓ પદાધિકારીઓ તરત ત્વરિત પહોંચી ચૂક્યા હતા અને એમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું છે. નિશાંતભાઈને હું જણાવી દઉં કે હું બી મિકેનિકલ એન્જિનિયર છું, એટલે આપ એ પ્રકારે રહેજો અને તમારા જે તમે જે હાવભાવ ઉભા કરી રહ્યા છો ને એના કારણે જ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની સરકાર નથી આવીને. કોંગ્રેસને તો બધા ઓળખી ગયા છે કે ભ્રષ્ટાચારનું બીજું નામ કોંગ્રેસ છે. એટલે તમે તો છેક આ વિષયના બદલે તમે મફત રાશન જે ગુજરાત સરકાર આપે છે એ તરફ જતા રહ્યા હતા, એ પણ તમે જાણી લેજો કે જે વિષયની બહાર પણ જતા રહ્યા છો. મજાક નહીં ઉડાવવાની, એટલા માટે નહીં. આ તો નિશિતભાઈ જે પ્રકારે વાત કરે છે, હા ના, એટલે હું એમને નિશાંતભાઈને જ કહી રહી છું કે મજાક ઉડાવવા માટેની એકચ્યુઅલી આ ચર્ચા કેનું માધ્યમ નથી. આપણે આ ચર્ચા કર્યા પછી એક કોન્ક્રીટ એના નિષ્કર્ષ પર નીકળવું છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય, જો સરકાર એવું કહે છે કે અમે ભ્રષ્ટાચાર નથી ચલાવવા માંગતા, તો પછી એ કોન્ટ્રાક્ટરને ડર શું કામ નથી લાગતો? શું એનું કારણ એ નથી કે અધિકારીઓથી લઈને બાકીના બધા, શું રાજનેતાઓ સુધી એ પૈસા નથી પહોંચતા? આ બધું જ સમજવાની કોશિશ છે. નિશાંતભાઈ, તમારી પાસેથી પણ એ સમજવું છે. તમે ભલે કર્ણાટકની અને બાકી બધાની વાત કરો, પણ આપણી વાત ગુજરાત પૂરતી જો આપણે એ સમજવાની કોશિશ કરીએ કે આટલા વર્ષોની સરકાર છે, આટલા વર્ષોથી વિપક્ષમાં કોંગ્રેસ છે, પરંતુ છતાંય જયારે કોન્ટ્રાક્ટની વાત આવે છે તો જિલ્લામાં વાસ્મોના કોન્ટ્રાક્ટથી લઈને રોડના કોન્ટ્રાક્ટમાં કોંગ્રેસના નેતાઓ પણ એટલા જ સામેલ હોય છે. નેતાઓના ભાઈઓ કાકાઓ કોઈ કોઈને કોઈ એ બધા જ કામ કરે છે, અને વારંવાર રાજનેતાઓ પક્ષોથી ઉપર રહીને આરોપ લગાવી ચૂક્યા છો. એટલે તમે જે છોટાઉદેપુરના એમપીની વાત કરી, નર્મદાના સાંસદ મનસુખ વસાવા હોય કે પછી અમરેલીના ડોક્ટર ભરત કાનાબાર, વારંવાર એ વિડીયો સાથે રજૂઆત કરે છે કે કરપ્શન થઈ રહ્યું છે, આ થઈ રહ્યું છે, તે થઈ રહ્યું છે. એને ડામવામાં કેમ નિષ્ફળ જઈ રહી છે સરકાર? તમને શું લાગે છે એ વિષય પર? દેવાંશી, ખૂબ જ સિરિયસ વાત આપણે કરી રહ્યા છે. તમે જે વાત કરી કે કોંગ્રેસના સરકારમાં 27 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને મારા આંકડા છે ત્યાં સુધી 8-8 મહાનગરપાલિકાઓમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. સાથે સાથે તમે ટેન્ડરની વાત કરી કે ટેન્ડર પ્રક્રિયા અત્યારે આજકાલ ગુજરાતમાં પ્રોબ્લેમ ઇસ્યુ એ આવી રહ્યો છે કે ટેન્ડરની પ્રક્રિયા ચાલુ થાય એની પહેલા તો જેને ટેન્ડર સોંપવાનું એ પણ નક્કી થઈ ગયેલું, એની પાસેથી કમિશન ઉઘરાવીને છેક કમલમ સુધી વચ્ચે નતો બોલ્યો. શાંતિથી સાંભળો, તમે કેટલી વાહિયાત વાતો કર્યા અહીંયા બધા. દેવાંશી, આજે ગુજરાતમાં આકાશ થી લઈને પાતાળ સુધી તમે જો કે રોરો ફેરી, સી પ્લેન, રોડ રસ્તા, આકાશ થી લઈને પાતાળ સુધીનું ભ્રષ્ટાચાર, એનું લાઈવ એક્ઝામ્પલ હું આપી શકું છું. વડોદરાનો સૌથી લાંબો જે અટલ બ્રિજ, એ અટલ બ્રિજ ની જયારે સેફ્ટી વોલ તૂટી ત્યારે એના મ્યુનિસિપલ કમિશનરે એવો જવાબ આપ્યો કે આ માત્ર સેફ્ટી, પેલા તો અટલ બ્રિજ ને સેફ્ટી વોલ તૂટી જ નથી, કાચમાં ક્યાંય તિરાડ આવી છે એવું છે, એટલે પેલા જાણી લેજો. વડોદરાના અટલ બ્રિજ ની વાત કરે છે, વડોદરાનો જે ગુજરાતનો સૌથી લાંબો પુલ છે એનું નામ પણ અટલ બ્રિજ જ છે, એની વાત કરી રહ્યા છે. હા નિશાંતભાઈ, કન્ટિન્યુ મ્યુટ કરો, કારણ કે ડિસ્ટર્બ કરી રહ્યા છે. આતે મેં ડિસ્ટર્બ નથી કર્યા, મેં એમને શાંતિથી સાંભળ્યા છે. હવે સાંભળો કે 25 એપ્રિલે મેં જાતે વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને, મેયરને ઈમેલના માધ્યમ દ્વારા પત્ર લખ્યો હતો કે તમે આ અટલ બ્રિજ, એ ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ છે અને ગુજરાતની એક અસ્મિતા તરીકે તમે પ્રસ્થાપિત કર્યો છે, એનું ફિટનેસ સર્ટિફિકેટ એના ઓડિટ રિપોર્ટ સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર રજૂ કરો. ના થયું. પછી શું થયું, 4 જૂનના રોજ આ અટલ બ્રિજના પાછા પોપડા ઉખડવા લાગ્યા, અને હમણાં 2 દિવસ પહેલા જ અટલ બ્રિજનું એક પોપડું ઉખડ્યું અને ગાડી ઉપર પડ્યું અને ગાડીને એક સ્થાનિક હતા, જનતા એમને નુકસાન થયું, અમે લોકો સ્થળ ઉપર પહોંચી ગયા. આજ સુધી મને ઈમેલનો રિપ્લાય નથી આપવામાં આવ્યો.
ફિટનેસ સર્ટિફિકેટ નથી બતાવવામાં આવ્યું કે નથી ઓડિટ રિપોર્ટ ગુજરાતની તમામ મીડિયામાં આ રિપોર્ટિંગ થયેલું છે. સાથે સાથે અમિત ચાવડા સાહેબે એમના 2-3 દિવસ પહેલા જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાં ગુજરાતના એવા 35,000 અલગ અલગ નાના મોટા બ્રિજને આપણે ટાર્ગેટ કર્યા હતા કે જેના કોઈના ફિટનેસ સર્ટિફિકેટને ઓડિટ રિપોર્ટ આજ સુધી ગુજરાત સરકારે જાહેર નથી કરેલા. તો ગુજરાત સરકારે ખરેખર જો આ કોઈ બ્રિજ બનાવવામાં કે આ રોડ રસ્તા બનાવવામાં કોઈ એવું કહે છે કે ઓછો ભ્રષ્ટાચાર થયો છે, ભ્રષ્ટાચાર નથી થયો એવું તો શૈલેષભાઈ બી સ્વીકારી નથી થયા. શૈલેષભાઈ બી એવું જ બોલે છે કે ઓછો ભ્રષ્ટાચાર, તો પછી તમે એના ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કેમ નથી કરતા? કેમ ગુજરાતની જનતાને તમે અંધારામાં રાખો છો? અમે ખૂબ જ સ્પષ્ટ વિરોધ પક્ષ તરીકે માંગણી કરી છે કે જ્યારે અમિત શાહ જે આપણા દેશના ગૃહમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બ્રિજના લોકાર્પણ થતા હોય તો એ બ્રિજની આગળ કોઈ એવી તકતી કેમ નથી કે જેના પર લખેલું હોય કે એનું ફિટનેસ સર્ટિફિકેટ છે, એનો ઓડિટ રિપોર્ટ છે કે બ્રિજ આ વર્ષે બનાવવામાં આવ્યો હતો અને એની આવરદા આટલા વર્ષ છે. આપણે ગુજરાતને આખા દેશમાં મોડલ તરીકે પ્રસ્થાપિત કરીએ છે. જો ગુજરાતને આપણે મોડલ તરીકે પ્રસ્થાપિત, આભાર આભાર, ગુજરાતને મોડલ કેવા બદલ આભાર. ગુજરાતના રોડ રસ્તા, ગુજરાતના બ્રિજ આપણી માટે ઇમ્પોર્ટન્સ હોય છે. આજે તમે જુઓ કે ગુજરાતનું એક શહેર વડોદરા એવો બ્રિજ છે કે જે એશિયાનું સૌથી મોટું ઉદાહરણ, કે બ્રિજ ઉપર 4 રસ્તા તમને ક્યાંય જોવા નહીં મળે. માંજલપુરનો વડોદરા શહેરનો બ્રિજ, જ્યાં બ્રિજ ઉપર 4 રસ્તા, બ્રિજ ઉપર પોલીસની ચોકી રાખવી પડે છે, સિગ્નલ રાખવી પડે છે. આટલો ઇમ્પોર્ટન્ટ મેટર. તમે જુઓ કે આ લોકો કઈ રીતે પોતાની નોલેજ ને પોતાના જ્ઞાનને પ્રસ્થાપિત કરે છે. આટલા બધા એન્જિનિયરોની પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. આટલી બધી ભરતીઓ કરવાની જ્યારે વાત થતી હોય છે કે અમે તો ખૂબ જ સ્પષ્ટપણે ભરતી કરીએ છીએ, કોઈ ભ્રષ્ટાચાર નથી કરતા, તો બ્રિજ ઉપર 4 રસ્તા એટલે આ તો હદ. એટલે આ એક ઉદાહરણ ભરતીવાળી. ઠીક છે, ઓકે. શૈલેષભાઈ, એમાં મારો પ્રશ્ન એ છે કે મોટા ભાગે મોરબીનો જ્યારે બ્રિજ તૂટ્યો ત્યારે સામે પેલો એક ડેમ તોડવાનો હતો બનેલો, તો એ ડેમ તોડતા એટલા બધા મશીન ને બધું લગાડ્યું પણ એ તૂટી જ ન શક્યો. શું કામ? તો કે મોરબીના રાજાના શાસનમાં બન્યો હતો. ગાયકવાડી શાસનની જ્યાં જ્યાં વાત આવે છે એટલે ગાંધીનગર પાસે એક ગામ છે, ત્યાં અમે એક ખેડૂત જોડે ગયા તો ખેડૂતે અમને ગામની ટાંકી બતાવીને ગર્વથી કહ્યું કે અમારા ગામમાં ગાયકવાડી શાસન હતું અને એ રાજમાં ટાંકી બની, આટલા વર્ષો પછી પણ એની એક તિરાડ નથી અને આજુ વાસ્મોની બનાવેલી ટાંકી, હજુ તો પાણી નથી આવ્યું, એની પહેલા તૂટી ગઈ છે. આવા ઘણા ઉદાહરણ છે કે જે વારંવાર સામાન્ય નાગરિક આપે છે. તો આપણે જે રાજાઓ પર, જે શાસનો પર આપણે ગૌરવ કરીએ છીએ, આપણે કહીએ છીએ કે આપણે એ લોકોની પરંપરાના લોકો છીએ, આપણે એ પરંપરાનો અંશ પણ કેમ નથી બની શકતા? આપણે ત્યાં ડિઝાઇન કરેલી મોટા ભાગની વસ્તુઓમાં શું કામ ફોલ્ટ નીકળે? આપણે ત્યાં ગેરંટી આપવામાં આવી હોય એક પુલ આટલું ચાલવું જ જોઈએ, એક રોડ આટલું ચાલવું જ જોઈએ. તમે કહી રહ્યા છો કે રોડમાં ખાડા પડ્યા પુરાવી દઈશું, આ તો પણ કોના બાપની દિવાળી? કોના પૈસા જાય છે? આ ભ્રષ્ટાચાર નથી થઈ રહ્યો તો શું થઈ રહ્યું છે? જો દેવાંશીજી, ગાયકવાડ સરકારમાં અમે પણ આવીએ છીએ ને, અમે અમરેલીથી છીએ એટલે અમરેલીમાં પણ ગાયકવાડ સરકારના કરેલા ખૂબ સારા કામો છે, વખાણવા લાયક જ છે, એમાં હું આપની સાથે સહમત છું. પરંતુ આ રે રાજ્ય સરકાર છે, એ મેં પહેલા પણ કહ્યું છે અને ફરીથી પણ કહું છું કે જે પ્રકારના કામો થાય છે, માનો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો જેટલા થાય છે, તમે જુઓ તો ગાંધીનગરથી અમદાવાદ આવવા માટે પહેલા કેટલો ટાઈમ જતો હતો ને, અત્યારે 20 મિનિટમાં આપણે આવી જઈએ છીએ. કારણ કે નાના બાળકના ગાલ જેવા રોડ આખા રાજ્યમાં બનાવવાનું કામ કોઈએ કર્યું હોય તે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીની સરકારે કર્યું છે. એ કેન્દ્ર લેવલથી હોય કે રાજ્ય લેવલથી હોય, એ ગમે તે લેવલથી હોય, અમે કામ કર્યા છે. એટલે જેને ખોટ કાઢવી છે ને, ક્યુટ હશે કેમ કે એના ગાલમાં ખાડા બહુ છે, એ ક્યુટ હશે નાનું છોકરું જે તમે રહેવા. ના ના, એ નહીં, એટલે એક નહીં, સારા ખાડા છે વચ્ચે વચ્ચે. કાઠિયાવાડના કોઈ ગામ જાવ તો કે નવસારી સુધી જાવ, ક્યાંય 2 કિલોમીટર ચાલો અને એક વિકાસનું નવું કામ ન થતું હોય એવું ન બને. પણ તમારી વાત સાથે હું સહમત છું કે ક્યાંક ને ક્યાંક અધિકારી લેવલે, ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર લેવલે, કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરવાનો અથવા તો 2 પૈસા વધારે કમાવાનો પ્રયત્ન થતો હોય. પરંતુ જે પ્રકારની પદ્ધતિઓ આપણે અમલમાં લાવ્યા છીએ એ પ્રકારની પદ્ધતિમાં ક્યાંય પણ, માનો કે ONMR મેં કહ્યું એ રીતે, અને એને મેન્ટેનન્સનું પણ કામ એને જ આપવામાં આવે છે, અને રોડ અને રસ્તા, ગટર, બ્રિજ આ બધું સારું બનાવે. અને હું એ પણ સ્વીકારું છું, અમારી ક્યાંય ભૂલ હોય, અમારી ક્યાંય મિસ્ટેક હોય, અમારી ક્યાંય ખામી હોય તો એ અમે સ્વીકારીએ છીએ. કે ક્યાંય માનો કે મોરબીનો બ્રિજ છે, તો એ પેલા જયારે કોંગ્રેસની સરકાર હતી તો મોરબીનો આખો આપણે ડેમ તૂટ્યો હતો. એ પણ આ કુદરતી પ્રક્રિયાઓ છે, અને આમ જે માનવ હાનિ થતી હોય એમાં તો કોઈ એમાં ચાખી લેવાનું જ ન હોય ત્યારે કોની સરકાર. એક મિનિટ, મચ્છુનો ડેમ તૂટવો અને મોરબીનો બ્રિજ તૂટવો એ બંનેમાં ખરેખર કુદરત જવાબદાર છે?
ના મેમ, એ પણ કહ્યું ક્યાંય કુદરત જવાબદાર હોય અને ક્યાંય કોન્ટ્રાક્ટર ની ભૂલ હોય, બે વાત કરી છે મેં. માત્ર કુદરત જવાબદાર હોય એમ ને, જે મહામારીઓ આવે છે, માનો કે મોરબી નો ડેમ તૂટવો, એમાં પણ ક્યાંય કુદરત પણ જવાબદાર હોય ને, ક્યાંક થયેલું કામ અને વધારે પડતો વરસાદ અને ડેમ થી ઉપર થી વરસાદ ગયો એ પછી નો એ મોરબી નો મચ્છુ ડેમ તૂટવાની જે પરિસ્થિતિ બની હતી, અને આ જે ઝૂલતો બ્રિજ છે એ જે કોન્ટ્રાક્ટર જેને જેને કોન્ટ્રાક્ટ આપ્યો હતો, કે માનો કે જે કોઈ વ્યક્તિ છે એને જે રીતે અને નગરપાલિકાએ જે રીતે ઉતાવળ કરી અને બ્રિજ ને ચાલુ કરી દીધો અને વધારે લોકો આવ્યા જે કારણ હોય એ, પરંતુ મોરબીની નગરપાલિકાને પણ સુપરસીડ કરી છે, નગરપાલિકાના ચીફ ઓફિસર ને પણ સસ્પેન્ડ કર્યા છે, એની પાછળ જવાબદાર તમામ કોન્ટ્રાક્ટર એ એજન્સીએ બનાવેલ જે એજન્સીએ બનાવ્યું છે એને પણ જેલના સળિયાની પાછળ ધકેલ્યા છે, એમાં મેનેજર થી લઈ અને નાનામાં નાનો માણસ ને મોટામાં મોટા જે માણસ છે એ તમામની ઉપર પગલાઓ લેવાયા છે, અને જે મૃતકો છે એને ક્યાંય ને ક્યાંય એના પરિવારને ન્યાય મળે એ દિશામાં સરકારે કામ પણ કર્યું છે. ઠીક છે, નિશાંતભાઈ એક પછી એક ઉદાહરણ બતાવી રહ્યા છે, પણ સમયની મર્યાદા છે એટલે હું આગળ ચર્ચા નથી લઈ જઈ રહી. અર્ક માત્ર એટલો છે કે એ હકીકત છે કે ખાડામાં પડવાના કારણે માણસો મૃત્યુ પામી રહ્યા છે. એ પણ હકીકત છે કે જ્યારે પુલ પરથી પોપડું પડે છે ત્યારે એ માણસને બહુ હશકારો થાય છે કે હું બચી ગયો, પણ સુરેન્દ્રનગરમાં એક દાદીનો જીવ નથી બચી શકતો, કેમ કે અંડરબ્રિજ બનાવ્યા પછી નીચે કાણા ગોઠવીને એને પાણીને જવાની કોઈ વ્યવસ્થા કરી જ નહોતી અને પાણી ભરાઈ જાય છે, ઓવરબ્રિજ પર પાણી ભરાઈ જાય છે, એટલે આપણી ડિઝાઇનમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે. એ વાત માનીશું શૈલેષભાઈ કે સૌથી વધારે ઝડપથી રોડ બની રહ્યા છે તમારી સરકારમાં, પણ આગળ બની રહ્યા છે અને પાછળ તૂટી રહ્યા છે, એટલે પછી બધું ઠેરનું ઠેર આવીને ઉભું રહી જાય એવું ન થાય એ જોવાની જવાબદારી પણ સરકારની છે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા, ચર્ચાનો હિસ્સો બન્યા. ચર્ચાના અંતે કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર ન પહોંચાયા છતાં પણ એ વાત નક્કી છે કે સરકાર સૌથી પહેલા જ્યાં સુધી એ સ્વીકારશે નહીં કે પ્રશ્નો થઈ રહ્યા છે ત્યાં સુધી એ પ્રશ્નોના સોલ્યુશન તરફ નહીં જવાય. આ કોણ કેટલું હોશિયાર ને કોને ખબર નથી પડતી એ માટે ચર્ચા નથી, અને એ દર્શાવવા માટેનું પણ આ માધ્યમ નથી. વાત માત્ર એટલી છે કે એ સમજવું પડશે આપણે કે સામાન્ય માણસનો જીવ અને એ જીવનની કિંમત એ સરકાર માટે સમાન હોવી જોઈએ, એ કોઈનો પણ જીવ હોય. નમસ્કાર.